પોરબંદરની બેઠક પર હવે વિજય રાદડિયાના સમર્થનમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપની બેઠક પર રમેશ ધડુકનું નામ ચર્ચામાં આવતા રાદડિયાના સમર્થકોએ પોસ્ટર છપાવ્યા છે અને રાદડિયાના પરિવારના સભ્યોને ટિકિટ આપવા અંગે માંગ ઉઠી છે. ત્યારે જોવું રહેશે કે જિલ્લામાં પોસ્ટર વોર શરૂ થતા ભાજપ હાઈકમાન્ડ આ દિશામાં કોઈ સત્વરે નિર્ણય લે છે કે કેમ. ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે. મોહિત, રાજકોટમાં જોવા જઈએ તો વિચ્છર રાદડિયાના નામના સમર્થન સાથે પોસ્ટર લાગ્યા છે અને એક આંતરિક વિવાદ પણ જોવા મળી રહ્યો છે ભાજપમાં. હવે ભાજપ આ સમગ્ર સ્થિતિને હેન્ડલ કરતું કેવી રીતે જોવા મળી રહ્યું છે? પોરબંદર લોકસભા બેઠક માટે શરૂઆતથી જ રાદડિયા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી રહી હતી, આ વાત સામે આવી હતી. પરંતુ છેલ્લી કડીએ સમીકરણો બદલાયા છે. ગઈકાલે જે માહિતી આવી રહી છે તે પ્રમાણે ગોંડલના લેવા પટેલ સમાજના અગ્રણી અને સામાજિક આગેવાન રમેશ ધડુકની ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેનું નામ આગળ ચાલી રહ્યું હતું. આ વાત સામે આવતાની સાથે જ જે વિઠ્ઠલ રાદડિયાના સમર્થકો છે તેમાં નારાજગી જોવા મળી હતી અને જેતપુરના અલગ અલગ વિસ્તારમાં રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથેના આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. અને જે રીતે પોરબંદર લોકસભા બેઠક છે તે શરૂઆતથી જ રાદડિયા પરિવારનો ગઢ રહ્યો છે, એટલે આ ગઢ છે તે સાચવવામાં આવે અને રાદડિયા પરિવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે ભાજપ હાઈકમાન્ડ આ પોસ્ટર્સને કઈ રીતે લે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે. દીપાલ જી, ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ.